ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्ते नमस्तस्मै नमो नमः। सज्जनों, माताओं, बंधुओं, भगिनियों तथा बाळकों, सर्वने मारा सस्ने जय भगवान। छेल्ला थोड़ा वर्षों थी तमे बधे एक मारा माटे प्रश्न उभो कर्यो, प्रॉब्लम गभराई गया ने। प्रॉब्लम ए छे के आपणो परिवार वधतो जाय छे, मात्र गुजरातनी गुजरातना बारथी पण परिवारना भाई बहेनो आवे छे, बधानी भाषा जुदी होय छे। એટલે હું ક્યારેક ગુજરાતીમાં પ્રવચન કરું છું ત્યારે બીજા રાજ્યોમાંથી આવતા ભાઈ બહેનો કહે છે કે અમે આવીએ છીએ ગુરુજી, પણ ગુજરાતીમાં આપ બોલો છો ને એટલે અમને અડધું બડધું સમજાય છે, બાકી વધારે સમજાતું નથી, એમનો પ્રોબ્લેમ બરાબર છે। પછી જો હું હિન્દીમાં બોલું તો આપણા ગુજરાતના કેટલાક ભાઈઓ ખાસ કરીને ગામડામાંથી આવતા કે આપ ગુજરાતીમાં બોલો તો વધારે સમજાત, આમાં ન સમજાણો, મારે માટે પ્રોબ્લેમ એ છે કે શું બોલું તો સમજાય બધા, એવી કોઈ ભગવાનને ભાષા કાઢી નથી કે હું જેમાં બોલું એ બધા સમજી જાય, એટલે કંઈક નીવડો કાઢવો પડે છે। મોટાભાગના જયારે ગુજરાતમાં હોય ત્યારે તો ગુજરાતીમાં બોલું તો મોટાભાગનાને સમજાઈ જાય, પણ થોડા ભાઈઓ બહેનો બહારથી આવ્યા હોય એને ન સમજાય તો એ બરાબર નહીં, કારણ કે કેટલા દૂરથી અહીંયા આવે છે, ભાવથી આવે છે, એટલે એને એમ થાય કે અહીંયા ઘરે ફોટામાં દર્શન કરી લીધા હોત તો ચાલે, ત્યાં જઈને કંઈ સમજાણું તો નહીં। એટલે આપણે જેને ગુજરાતીમાં ધર્મ ધક્કો કહીએ ને એવું બોલે નહીં, પણ લાગણી એમ થાય કે આ ધર્મ ધક્કો થયો, એટલે પછી વિચાર કરું છું કે હું ગુજરાતીમાં પ્રવચન કરું અને કોઈ હિન્દીમાં ભાષાંતર કરે એડ હોક તો સચવાઈ જાય, પણ એડોક ભાષાંતર કરવું અઘરું છે। એડોક કરવું હોય તો મારે એક એક લાઈન બોલવી પડે, કારણ કે પેરેગ્રાફ બોલી જાઉં તો પેલો ભાષાંતર કરનારો એ ભૂલી ગયો હોય, પછી જે બોલે એ હું બોલ્યો એ ન પણ હોય, હવે ગરબડ થઈ જાય કે ગુરુજી આવું શીખવે છે, તો દોષ તો મારા માથે આવે, ભાષાંતર કે ઉપર ના આવે। એટલે પછી આવું હોય ત્યારે મારા પ્રવચન પહેલા લખી રાખવું પડે, પછી ભાષાંતર કરે, એનું ભાષાંતર કરે, પછી અમારી વચ્ચે સમજૂતી થાય કે હું કેટલા વાક્ય બોલી નટકી જઈશ, પછી તમારે ક્યાં બોલું, નહીં તો હું કાંઈક બોલું ભાષાંતર વાળો બીજું કાંઈક બોલે, તો તમારામાં એ હોશિયાર પણ હોય ને સમજી જાય કે આ નાટક છે, આ ડ્રામા છે, એ ઠીક નહીં, પણ પ્રશ્નનો હલ તો અમે શોધ્યો છે, છેલ્લા બે એક વર્ષથી આપણે પ્રયોગ કરીએ છીએ, તમને બધાને ખ્યાલ છે। આપણે જોધપુરમાં ગુરુ પૂર્ણિમા ઉજવી ગયા વર્ષે,
ત્યારે તમારા મને ઘણા ભાઈ બહેનો ત્યાં આવ્યા હતા ગુજરાતમાંથી, ત્યાંના ત્યાં પ્રસંગ હોય એટલે રાજસ્થાનના વધારે હતા, એટલે ત્યાં હું હિન્દીમાં બોલ્યો. એટલે પાછા બધા ઘણા ભાઈઓ કે અમને ગુજરાત વાળાને સમજાયું નહીં. તો મેં કીધું ચાલો હવે ગુજરાતમાં ઉજો તો હું ગુજરાતીમાં બોલીશ, તો પાછા હિન્દી વાળા ફરજિયાત કરશે. એટલે એને ટાળવા માટે પેલા ગુજરાતીમાં હું લખી રાખું, એનું હિન્દીમાં ભાષાંતર થાય અને એ પ્રવચન સાંભળો તમે. મને એડોક બોલવાનું મન થાય, કારણ કે એમાં બીજી આડીવળી થોડી વાતો કરવી હોય ને તો થાય, પણ આમાં લખિતમાં પછી એ બધું ન આવે. એટલે એટલો આનંદ તમારે જતો કરવાનો. તો આટલું જરા પશ્ચાદભૂમિ આપી અને હું આજે મારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમારી સમક્ષ જે કહેવું છે એ મારું લખેલું પ્રવચન તૈયાર છે, હું વાંચીશ. અને સીતાબા એનું હિન્દી તમને કરીને સમજાવશે, બરાબર? મારી પાસે આશ્રમમાં ઘણા દર્શનાર્થીઓ આવે છે, તેમાંથી કેટલાક જણ મને વિવિધ પ્રશ્નો પૂછે છે. કેવા પ્રશ્ન પૂછે છે? મારી પુત્રીનું લગ્ન ક્યારે થશે? મારો રોગ ક્યારે મટશે? મારા આર્થિક સંજોગો ક્યારે સુધરશે? અમારો ગૃહ ક્લેશ ક્યારે શમશે? મારો પુત્ર અમેરિકા જઈ શકશે અથવા નહીં જઈ શકે? મારા પુત્રને નોકરી ક્યારે મળશે? મારા પતિ મને બોલાવતા નથી, ક્યારે બોલાવશે? મારી પત્ની ઘરે આવતી નથી, ક્યારે આવશે? મારા ભાગ્યમાં સ્ત્રી છે કે નહીં? મારા ભાગ્યમાં પુત્ર છે કે નહીં? મારા ભાગ્યમાં વિદ્યા છે કે નહીં? મારા ભાગ્યમાં ધન છે કે નહીં? મારો વેપાર સારો ચાલતો નથી, તો તે ક્યારે સારો ચાલશે? મારો બંગલો ક્યારે બંધાશે? ખેડૂતો પૂછે છે વર્ષા ક્યારે થશે અથવા આ વર્ષા ક્યારે બંધ થશે? ડોસા ડોસીઓ એક જ પ્રશ્ન પૂછે છે કે મોત ક્યારે આવશે? આ પ્રશ્ન બધા તમારા છો, મેં કાંઈ જોડી કાઢેલા નથી. મને એમ થયું કે સંન્યાસી ન થયો તો બહુ સારું થાત, આવા એકેય પ્રશ્નનો ઉત્તર મારે આપવાનો રહેત નહીં. હવે આ સાધનામાં જોડાયો એમાં મારા માથે આવી ગઈ. હવે સીતાબાઈ એનું હિન્દી કરીને વાંચે જેથી આપણા હિન્દી ભાઈ બહેનો પણ સમજી શકે. આ સઘળા પ્રશ્નોના ઉત્તરમાં હું તેમને જણાવું છું કે તમે તમારા દુઃખોના નામ મને નહીં જણાવો તો એ ચાલશે. તમે એમ તાલી પાડી કે હું અંતર્યામી છું એટલે સમજુ છું, એવું નથી. હું એમને શા માટે એમ કહું છું? કારણ કે હું જુદા જુદા દુઃખોના જુદા જુદા ઉપાયો સૂચવતો નથી, પણ બધાને દુઃખોનો એક જ ઉપાય બતાવું છું. એટલે તમે જે કહેશો એનો ઉપાય તમારે આ જ કહેવાનો છે. તમારો એક એક પ્રશ્નનો મારો જ ઉત્તર આ જ છે. શું છે? જપ કરો, પ્રભુ પ્રાર્થના કરો, ભજન કરો, હરિસ્મરણ કરો. અને અંતમાં કહું છું કે જો કોઈ ગુરુ પાસેથી મંત્ર દીક્ષા ન લીધી હોય તો તે લઈ લ્યો,
આ તમારા બધા પ્રશ્નો નો ઉત્તર આમાં છે. બંગલો બંધાવો હોય, દીકરી પરણાવી હોય, વગેરે વગેરે. દીક્ષા એક જાતની નથી, આપણા શાસ્ત્રોમાં અનેક જાતની દીક્ષા દર્શાવી છે. માંત્રી દીક્ષા, શાક્તિ દીક્ષા, સાંભવી દીક્ષા, આણવી દીક્ષા, વેદ દીક્ષા વગેરે વગેરે પ્રકારની દીક્ષાઓ છે. દીક્ષાઓનું બીજું પણ એક વર્ગીકરણ છે, જેમ કે ક્રિયાવતી દીક્ષા, કલાવતી દીક્ષા, વર્ણમય દીક્ષા, વેદમય દીક્ષા ઇત્યાદિ પ્રકારની દીક્ષાઓ પણ છે. ત્રીજા વર્ગીકરણમાં ચાક્ષુષી દીક્ષા, સ્પાર્શિકી દીક્ષા, માનસિકી દીક્ષા વગેરે પણ છે. આમાંની માંત્રી દીક્ષા સરળ, સાદી અને પ્રાથમિક કક્ષાની છે. આ માંત્રી દીક્ષા પ્રાથમિક છે, એ મળ્યા પછી શિષ્યે સાધના કરવી જોઈએ. એમાં પ્રગતિ થયા પછી જ ગુરુ આગળની દીક્ષા આપે છે. પણ અધીરો શિષ્ય પોતાની પ્રગતિ થાય છે કે નહીં તે નક્કી કરવાનું ગુરુ પર છોડતો નથી, તે પોતે જ પોતાની પ્રગતિ નક્કી કરવા લાગી જાય છે. ઘણીવાર પ્રગતિ નથી થતી હોતી, છતાં એને એમ લાગે છે કે પોતાની પ્રગતિ થાય છે. તો વળી કેટલાકને પ્રગતિ થતી હોવા છતાં એમ લાગે છે કે પોતાની પ્રગતિ થતી નથી. ભઈલા, એ નક્કી કરવાનું ગુરુ પર જ છોડી દો ને. ભગવાને ગીતામાં કહ્યું છે કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરો, સાધના કરો, ફળ શું છે એનું, આવ્યું કે ન આવ્યું, કેટલું આવ્યું એ ગુરુ પર છોડો. અહીં ભગવાને સંસારના કર્મની વાત નથી કરી, નિષ્કામ કર્મની વાત કરી છે, સાધનાની વાત કરી છે. કર્મ કરવાનો અર્થાત સાધના કરવાનો જ તમારો અધિકાર છે, તેના ફળ વિશે નક્કી કરવાનો નહીં. તમે એમ ન કહી શકો કે મેં આટલા જપ કર્યા એટલે મને આવું અને આટલું ફળ મળવું જ જોઈએ, એ તમે કેવી રીતે નક્કી કરી શકશો? એ તો ભગવાન જ નક્કી કરે. અને ભગવાન પોતાને પોતાનો એ નિર્ણય સદગુરુ દ્વારા આપણને જણાવે છે. આપણને સાધનાનું ફળ ક્યારે અને કેટલું આપવું તે ભગવાન તેમના પ્રતિનિધિ એવા ગુરુ દ્વારા આપણને જણાવે છે. ગુરુ આપણી પ્રગતિને તપાસીને પછી આગળની દીક્ષા આપે છે. એમાં આપણી જીદ ન ચાલે. જીદ કરવા જઈએ તો ગુરુ પ્રસન્ન થવાને બદલે નારાજ થવાનો સંભવ રહે છે, માટે એવી જીદ કરવી તે આપણા લાભની વાત નથી. સાધનામાં અધીરાય નકામી છે. પેશન્સ, ધીરજ રાખો. સાધનામાં ખૂબ ધૈર્ય જોઈએ. એટલે તો ગીતામાં પણ કહ્યું છે કે બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અર્થાત ઘણા જન્મોની સાધનાને અંતે જ્ઞાની પુરુષ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. મોક્ષ પામનારું જ્ઞાન કંઈ એક જ જન્મની સાધનાથી પ્રાપ્ત કરી શકાતું નથી, એટલે મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ કરવા માટે અત્યંત ધીરજ જોઈએ. ઉતાવળે આંબો પાકતો નથી. મંત્ર અને મંત્ર જપ, તમે બધાએ પૂજ્ય બાપુજી પાસેથી મંત્ર દીક્ષા લીધી છે, કેટલાકને મારી પાસેથી પણ મંત્ર દીક્ષા મળી છે. તમે બધા દરરોજ ગુરુ મંત્રોનો જપ પણ કરતા હશો, કેટલાક ઘણા વર્ષોથી જપ કરતા હશે. કદાચ એમાંના કોઈને એમ પણ થતું હશે કે હું ઘણા વર્ષોથી મંત્ર જપ કરું છું પણ કંઈક પ્રગતિ થઈ હોય એમ લાગતું નથી. આવું જણાય તો ધીરજ ખૂટી જાય, એ સ્વાભાવિક છે. પણ હકીકતમાં તમે
જાતે જ પ્રકૃતિનું માપ કાઢવા લાગી જાઓ છો એ ભૂલ છે. મંત્ર જપથી આધ્યાત્મિકતા વધારવાની હોય છે, ભૌતિક ફળ પ્રાપ્તિ કરવાની નથી. ભૌતિક ફળ મળ્યું કે નહીં તે તો તમે જાતે નક્કી કરી લેશો, પરંતુ આધ્યાત્મિક પ્રગતિ થઈ કે નહીં તેનું પરીક્ષણ તો ગુરુ જ કરી શકશે. એટલે ઘણી માળા ફેરવી પણ પ્રગતિ ન થઈ એવી તમારી માન્યતા બરાબર નથી. જો મંત્ર જપ બરાબર વિધિપૂર્વક તથા તેના અર્થની સમજ સાથે અને હૃદયના ભાવ સાથે કરવામાં આવે તો અવશ્ય આધ્યાત્મિક પ્રગતિ થાય જ છે. માત્ર કરવા ખાતર યાંત્રિક રીતે જપ કરવાથી લાભ ન થાય. કીએ જાય તો અવશ્ય આધ્યાત્મિક પ્રગતિ હોગી, માત્ર કરને કી ખાતર હી યંત્રવત જપ કરને સે લાભ નહીં હોગા. મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે તદ જપસ તદ અર્થ ભાવનમ, એટલે કે મંત્રનો અર્થ સમજીને તદ અનુસાર ભાવ સાથે મંત્રનું રટણ થવું જોઈએ, તેને જપ કહેવામાં આવે છે. તો જપ કરતા પહેલા મંત્રના અર્થને બરાબર સમજો અને પછી હૃદયમાં એવો ભાવ ધારણ કરીને શાંતિપૂર્વક મંત્ર જપ કરો. ફટ 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 મોટરસાયકલ ચલાવતા હશો તો તમે ઉતાવળે મંત્રને ગગડાવી જ ગયા. એ રીતે મંત્ર કરીએ તો ફટફટિયાની માફક માત્ર અવાજ જ કર્યો કહેવાય, તેથી આધ્યાત્મિક પ્રગતિ ન થાય. ફટફટિયું ચારેક ઓર દોડ્યા કરે તેમ આપણે પણ સંસારમાં દોડા દોડી મટે નહીં અને મંત્ર જપ સમજપૂર્વક અને શાંતિપૂર્વક કરવા જોઈએ. જપ કરતી વખતે મનને પૈસા પાછળ, ઓફિસમાં, ધંધામાં કે ભૌતિક વિષયો પાછળ ભટકવા ન દેવું. એને તો મંત્રના અર્થમાં જોડાવાનું છે. મનને મંત્રમાં પરોવો અને હૃદયમાં મંત્રાર્થ પ્રમાણે ભાવ ધારણ કરી ઈષ્ટદેવનું સ્મરણ કરો તો જપની ફલસિદ્ધિ થશે. પણ આપણું મન અવળચંડુ છે, જો એને પરાણે મંત્રાર્થમાં જોડવા કોશિશ કરીશું તે મંત્રનો અર્થ પણ મન માન્યો જ કરશે. સાચા અર્થને ગ્રહણ કરવાને બદલે એને અનુકૂળ જડાય એવો અર્થ ગ્રહણ કરશે. અવળચંડુ મન મંત્રના અર્થને પણ અવળો કરી શકે છે. આ સંબંધમાં એક વિનોદી દ્રષ્ટાંત કહી સંભળાવીશ. એક રાજા હતો, તે બીમાર પડ્યો. તેણે ઘણા વૈદ્યોની દવા કરી પણ તબિયત સુધરી નહીં. એકવાર કોઈકે તેને સલાહ આપી કે તમે કોઈક મહાત્માની સેવા કરો અને જો તેમનો અનુગ્રહ થાય તો તમારી તબિયતમાં સુધારો થાય, બાકી આ વૈદ્યોની દવા હવે કામ કરે તેમ લાગતું નથી. રાજાએ પોતાના મંત્રીને હુકમ કર્યો કે એવા કોઈ મોટા મહાત્માને શોધી કાઢો. થોડા દિવસ પછી મંત્રી એક મહાત્માને રાજા પાસે લઈ આવ્યા. રાજાએ તેમનું યથોચિત સ્વાગત કરી તેમને બોલાવવાનો હેતુ પણ સમજાવ્યો. મહાત્માએ કહ્યું કે રાજા, હું તમને એક મંત્ર આપું છું, તેનો જપ કરજો એટલે તમારી તબિયત સુધરી જશે. મહાત્માજીએ મંત્ર આપ્યો જે આ પ્રમાણે હતો. શ્વેતાંબરધર વ્યાપ્તઃ શશિબિંદુ ચતુર્ભુજઃ પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વ વિઘ્ન વિદારકઃ. રાજાએ એનો અર્થ સમજાવવા વિનંતી કરી એટલે મહાત્માજીએ કહ્યું કે આ વિષ્ણુ ભગવાનની પૂજાનો મંત્ર છે. શ્વેતાંબરધર એટલે શ્વેત આચ્છાદન ધારણ કરનારા. વિષ્ણુ ભગવાનને શ્વેતાંબરધર એટલા માટે કહ્યા છે કે શ્વેત રંગ નિર્મલ સત્વગુણનો પ્રતીક છે. વિષ્ણુ ભગવાન એ ઈશ્વરનું સત્વગુણી સ્વરૂપ છે. વ્યાપ્ત એટલે જે સગળે વ્યાપેલા છે તે. ભગવાન સર્વવ્યાપક છે.
शशि बिंदु एटले चांदना स्वरूप जेवा विष्णु सहस्र नाम मा भगवान नु एक नाम शशि बिंदु छे। चतुर्भुज एटले चार हाथ वाला प्रसन्न वदनम ध्याये एटले के प्रसन्नता पूर्वक एमना वदन नु जे ध्यान करे छे तेना सर्व विघ्न विदारक सगड़ा विघ्नो नाश करनार छे। तमे भगवान विष्णु ना आ मंत्र नो भाव सहित जप करो एटले तमारी बीमारी दूर थई जशे। राजा मंत्र जपवानु शुरू कर्युं पण तमारी जेम तमे जेम मोटरसाइकल दौड़ावता हो ए रीते जप करो छो तेम राजाए पण फट 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 जप करवा मांड्या। पण तेथी कई तबियत सारी थाय? बे त्रण मास जप कर्या पण तबियत सारी थई नहीं। एटले अधीरा राजाए मंत्रीने बोलावीने कह्युं कि आ महात्माए पहेला मंत्रथी कई सारू थतुं नथी, आवा महात्माने क्यांथी पकड़ी लाव्या? जाओ बीजा कोई सारा महात्माने शोधी लावो। એટલે મંત્રી બીજા મહાત્માને પકડી લાવ્યા। રાજાએ તેને પોતાની તબિયતની વિગત સમજાવી અને પ્રથમ મહાત્માએ આપેલા મંત્રની વાત પણ કરી। રાજાની વાત સાંભળીને બીજા મહાત્માએ કહ્યું, રાજન તમને આપેલો મંત્ર તો બરાબર છે પણ તેનો જે અર્થ તમને સમજાવ્યો એ બરાબર નથી। અર્થ સમજાવનારનું વ્યવહારિક જ્ઞાન ઓછું હશે। હવે હું જે તમને અર્થ સમજાવું છું તે મુજબ ભાવના રાખી તમે મંત્ર જપ કરો તો અવશ્ય ફાયદો થશે। તેમણે અર્થ સમજાવતા કહ્યું, મહારાજા આ વિષ્ણુનો મંત્ર નથી, આ તો લક્ષ્મીનો રૂપિયાનો મંત્ર છે। પછી એનો કેમ અર્થઘટન કર્યું તે સાંભળો। શ્વેતાંબર ધર એટલે રૂપિયો, રૂપિયાનો સિક્કો સફેદ જ હોય ને ભાઈ, શ્વેતાંબર ધર। વ્યાપ્ત એટલે આખા જગતમાં જેનું ચલણ છે તે। આ કળિયુગમાં જગતમાં ભગવાનનું ચલણ નથી પણ લક્ષ્મીજીનું ચલણ છે, રૂપિયાનું ચલણ છે। વિષ્ણુ ભગવાનને તો માત્ર ગણ્યા ગાંઠ્યા આસ્તિક લોકો જ માને છે પણ લક્ષ્મીજીના ભક્તો તો ગણ્યા ગણાય નહીં એટલા છે। રૂપિયાનું ચલણ તો નાસ્તિક અને આસ્તિક આ બધા લોકોને અતિ પ્રેમથી સ્વીકારે છે। શશી બિંદુ એટલે કે રૂપિયો ચંદ્રના જેવો ગોળ આકારનો છે। પછી ચતુર્ભુજ એટલે ચાર ભુજાવાળો નહીં પણ ચતુર લોકોની ભુજામાં હાથમાં ફરવા વાળો। ચતુર નથી અને હાથમાં ફરતો નથી, રૂપિયો તો ચતુર લોકોના હાથમાં જ ફરે ને ભાઈ, જેનામાં ચતુરાઈ નથી એના હાથમાં તે જતો નથી, પછી ફરવાની વાત જ ક્યાં? પ્રસન્ન વદનમ ધ્યાય એટલે કે જેનું ધ્યાન કરવાથી ચિત્તમાં પ્રસન્નતા વ્યાપી જાય, આપણું વદન પ્રસન્ન થઈ જાય એનું નામ રૂપિયો। સર્વ વિઘ્ન વિદારક, આ જે આગલા ભક્તોના પ્રશ્નો છે ને, જે વિઘ્ન આમ મળી જાય તો કે બધું મંત્ર જપતી ગુરુજી બહુ સારું થઈ ગયું, તરત બધા પ્રોબ્લેમ સમી જાય। આ સાંભળી આ મંત્રનો સર્વ વિઘ્નોનો નાશ થાય છે। આજના યુગમાં દુનિયા એમ માને છે કે રૂપિયા દ્વારા જ બધી મુસીબતોનો અંત લાવી શકાય છે અને તેના અભાવથી દુઃખી થવાય છે। હવે કહો મંત્રનો અર્થ બરાબર છે ને? એટલે રાજાએ કહ્યું, હા મહાત્માજી આ તો સરળ ને સ્પષ્ટ રીતે સમજાય એવો અર્થ છે। આ સાંભળી મહાત્માએ કહ્યું, તો પછી હવે તમે ભગવાનને બદલે રૂપિયાની ઢગલી સામે બેસીને મંત્ર જપ કરજો, જોયું ને તમને બધા?
અમે મૂર્તિ કે ચિત્ર રાખવાની જરૂર નથી ભગવાન. અને આ તમે ઢગલો રાખશો ને, પછી જો તમે કે મન આમ તેમ ભટકે છે જપ કરી, નહીં ભટકે, જરાય નહીં ભટકે ઢગલાથી. રાજા હવે આ રીતે મંત્ર જપ કરવા લાગ્યો. મંત્ર એનો એ, પણ અર્થ અને ભાવ ફરી ગયો. હવે તમે જ કહો કે એની તબિયત સારી થાય. જો તમને ભગવાન કરતા રૂપિયામાં શ્રદ્ધા હોય તો હા કેજો, શરમાશો નહીં. ભગવાન કરતા રૂપિયામાં શ્રદ્ધા હોય તો હા કહેવે. રાજાએ રૂપિયાની ઢગલી સામે બેસીને 2-3 માસ મંત્ર જપ કર્યા, પણ તબિયત સારી થઈ નહીં. એટલે તેમણે ફરી મંત્રીને બોલાવીને કહ્યું, આ બીજો મહાત્મા પણ ખોટા રૂપિયા જેવો નીકળ્યો. એવે બરાબર ખાતરી કરીને કોઈ ખરેખર સારા મહાત્માને પકડી લાવો. મંત્રી ત્રીજો મહાત્મા ખોળી લાવ્યા. તેણે તરત જ રાજા પાસેથી વિગત જાણી અને કહ્યું કે મંત્ર તો બરાબર છે મહારાજા, પણ તેના અર્થઘટનમાં આગળના 2 મહાત્માઓ કાંઈક ગોથું ખાઈ ગયા છે. તેઓ અનુભવના અભાવે મંત્રનો અર્થ બરાબર કરી શક્યા નથી. હંમેશા જપ કરનાર વ્યક્તિની પરિસ્થિતિ જોઈને એનો અર્થ કરવો જોઈએ. તમારે બીમારીનું નિવારણ કરવું છે ને, એમાં બિચારા ભગવાન કે લક્ષ્મીજીનું કાંઈ ઉપજે નહીં. પરંતુ હવે હું તમારી બીમારીની પરિસ્થિતિ મુજબ આ મંત્રનો જે અર્થ કહું તે ધ્યાનપૂર્વક સાંભળો. મહાત્માજી કે જુઓ રાજાજી, તમારે મનમાં કાંઈ ચિંતા રાખવાની જરૂર નથી. તમે આજથી જ બીમારીને ભૂલી જઈ આનંદપૂર્વક દહીંવડા ખાવા માંડી જાઓ. આ દહીંવડાનો મંત્ર છે. શ્વેતાંબર ધર એટલે આપણે વડાની ઉપર સફેદ દહીં નાખીએ ને, એ મતલબ કે વડા દહીં રૂપી સફેદ વસ્ત્ર ધારણ કરે છે. વ્યાપ્ત એટલે મોઢામાં મૂકો કે તરત રસ બનીને પેટમાં વ્યાપી જાય, મહેનતે કરવી પડે નથી, પ્રસરી જાય. ચાવવાની પણ જરાય કડાકૂટ નહીં. શશિબિંદુ એટલે ચંદ્રના જેવા ગોળ આકાર વાળો. ચતુર્ભુજ એટલે ચારેય વર્ણના લોકોને ભાવતું ભોજન. આપણે ચતુર્વર્ણ કહીએ છીએ ને, એટલે ચતુર્ભુજ એટલે ચારેય વર્ણના લોકોના હાથમાં આવે તો ખુશ થઈ જાય. દહીંવડા કોને ન ભાવે? અહીં એવું કોઈ છે જેને દહીંવડા ન ભાવતા હોય? દહીંવાડીની વાત સાંભળીને તમારા મોઢામાં પણ પાણી તો આવી ગયું ને, પણ મુનિજી હમણાં નહીં છોડે. ભોજન માટે હજી થોડી વાર તમારે મારી સામે બેસીને તપ કરવાનું છે. મહાત્માએ રાજાને મંત્રનો જે આગળ આપણે અર્થ બાકી છો અર્થ આગળ સમજાવતા કહ્યું કે રાજન, પ્રસન્ન વદનમ ધ્યાયે, એટલે દહીંવડાનું ધ્યાન ધરવાથી ચિત્ત પ્રસન્ન થઈ જાય તો પછી એને ખાવાથી તો શું કહેવું, પ્રસન્ન જ થઈ જાય ને વદન. કોઈના મોઢામાં દહીંવડું મૂકો તો એનું મોઢું બગડે કે હસવા લાગે. માટે હે રાજન, તમે પ્રસન્ન થઈ અને દહીંવડા ખાવાનું શરૂ કરો. સર્વ વિઘ્ન વિદારક એટલે તેને ખાવાથી બધા જ રોગોનો નાશ થઈ જાય છે. માટે હે રાજન, તમે આજથી આ અમૃત સમાન દહીંવડા આરોગવાનું શરૂ કરી દો. રાજાને પણ આ વાત ગમી ગઈ, કારણ કે આગળના વૈદોએ એને મહાત્મા અને મહાત્મા હોય તેને આ ખાવું અને તે ન ખાવું એવી ઘણી પરેજી પાળવા કહ્યું હતું.
હવે લાંબા સમય સુધી પરેજી પાળીને રાજા કંટાળી ગયો હતો. એ સંજોગોમાં જયારે આ મહાત્મા તો સામેથી દહીં વડા ખાવાનું સૂચ્યું ત્યારે રાજા પસંદ થઈ ગયો. એ દરરોજ પેટ ભરીને દહીં વડા ઝાપટવા લાગ્યો અને થોડા જ સમયમાં જે થવું જોઈએ એ થઈ ગયું. રાજા યમરાજાને દરબારમાં પહોંચી ગયો. બીજું થાય શું, પણ જુદા જુદા મહાત્માએ તેમની કક્ષા મુજબ એનું અર્થઘટન કર્યું. વાસ્તવમાં મંત્ર સાચા અનુભવી ગુરુ પાસેથી જ લેવો જોઈએ, તો જ તેનો સાચો અર્થ સમજાય અને તેના જપથી લાભ થાય. આપણામાં કહેવાય છે કે ગુરુ મંત્ર તો કાનમાં કહેવો જોઈએ. એના પરથી એવી પણ પરિપાટી ચાલી છે કે ગુરુએ શિષ્યના કાનમાં ફૂંક મારવી જોઈએ. એટલે આજે કેટલાક એના કાન ફૂંકા ગુરુઓ પણ છે. શિષ્યના કાનમાં ફૂંક મારે છે એમ ફૂંક મારવાની જરૂર નથી. કાન ફૂંકવાનો અર્થ એ છે કે જ્યારે ગુરુએ શિષ્યને મંત્ર કહેવો હોય ત્યારે ખાનગીમાં કહેવો જોઈએ, જેથી બીજો કોઈ અનધિકારી વ્યક્તિએ સાંભળે નહીં. પણ એમાં કાન ફૂંકવાની કે ફૂંક મારવાની કંઈ જરૂર નથી. મંત્ર શાસ્ત્રોક્ત હોય તેને ગુરુ મુખેથી સાંભળવો જોઈએ અને તેનો જપ ધીરજપૂર્વક અને ભાવ સાથે કર્યો હોય તો તે ફળ આપે છે, એમાં શંકા નથી. માટે તમે બધા ધીરજપૂર્વક અને ભાવપૂર્વક ગુરુ મંત્રનો જપ નિયમિત કરતા રહેજો. શાસ્ત્રોમાં જપની મહત્તા આ પ્રમાણે કહી છે. જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપ નાશક. જ એટલે જન્મ મરણનો વિચ્છેદ અને પ એટલે પાપનો નાશ. જે જન્મ મરણનો વિચ્છેદ કરે અને પાપનો નાશ કરે તે છે જપ. જપ ગુરુ પાસેથી મંત્ર મળે એ પ્રાથમિક દીક્ષા છે, જેથી એ પહેલી દીક્ષાથી મંત્ર સાધના પતી જાય છે એવું નથી. પછી આગળની દીક્ષા વખતે પણ મંત્ર સાધના તો ચાલુ જ રહે છે. મંત્ર સાધના તો છેવટ સુધી સમાધિ સુધી ચાલે છે. પતંજલિ ઋષિએ કહ્યું છે કે તસ્ય વાચક પ્રણવ, અર્થાત પ્રણવ મંત્ર ઓમ મંત્ર ઈશ્વરનો છડીદાર છે. એટલે પ્રણવ મંત્રનો જ્યારે અંદરથી આપમેળે જપ થવા માંડે ત્યારે ભગવાનના દર્શન થાય છે. એટલે જ્યાં સુધી ભગવાનના દર્શન થતા નથી ત્યાં સુધી મંત્ર જપ તો ચાલુ જ રહેવાના છે. પણ તમે તો અત્યારથી જ મંત્ર જપ કરતા થાકી ગયા અને કહો છો કે હવે આગળનું કંઈક શીખવો. ભઈલા, જપથી જન્મ મરણનું ચક્કર છૂટી જાય છે અને પાપનો નાશ થાય છે. માટે શાંતિ અને ધીરજપૂર્વક જપ કરો. જપનું રહસ્ય, જપનો ભાવાર્થ તો રટણ કરવું, ગોખવું, વારંવાર બોલવું અથવા સતત સ્મરણ થવું એવો થાય છે. હું અહીં જે જપની ચર્ચા કરવાનો છું તેને મંત્ર જપ કહેવામાં આવે છે. મંત્ર સીમિત અથવા શબ્દોનો બનેલો હોય છે, તેને આરાધ્ય દેવોનો અનુગ્રહ વિશેષ અથવા તેમનું સૂક્ષ્મ શરીર માનવામાં આવે છે. તેના દ્વારા દેવ દાનવ માનવ ભૂત પિશાચ પ્રેત ઇત્યાદિને વશ કરી શકાય છે. મંત્રોના ત્રણ ભેદો છે, સાત્વિક, રાજસી અને તામસી. સાત્વિક મંત્ર દિવ્ય શક્તિ જ છે. તેના દ્વારા અસાધ્ય કાર્યો સિદ્ધ કરી શકાય છે. વેદમાં કર્મકાંડનો એક સ્વતંત્ર ભાગ છે. તેમાં વિધિ સંકલ્પોની સિદ્ધિ અર્થે વિવિધ યજ્ઞો બતાવેલા છે. તેમાં પણ મંત્રોની જ પ્રધાનતા છે. પરમ તત્વની પ્રાપ્તિ અર્થે યોગ એક જ છે, પરંતુ તેની અવસ્થાઓ ચાર છે: મંત્રયોગ, હઠયોગ, લયયોગ અને રાજયોગ. આમ મંત્ર સાધનાને અતિ મહત્વની સાધના માનવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને સ્વયં શ્રી મુખે ઉપદેશ્યું છે કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ.
अर्थात हूँ यज्ञों में जप यज्ञ छु। जप यज्ञ जगदीश्वर ने एक ज्वलंत विभूति छे। मंत्रनो अर्थ छे अनुचिंतन ध्यान विद्या ज्ञान तथा विज्ञान। मंत्र जपना जप मंत्र ना बे प्रकार छे पौरुषे अने अपौरुषे। आमा आपने त्या अपौरुषे ईश्वरकृत अथवा अनाहत नादोत्पन्न मंत्रों ने सर्वश्रेष्ठ मंत्रों मानवामां आव्या छे। ऋषिओ मंत्रना दृष्टा छे श्राश्य नथी। वेदना वेदनी ऋचाओमां आ अनाहत नाद ने नित्य अर्थात सनातन शब्द कयो छे। ओम राम ओम नमो भगवते वासुदेवाय श्री हरि शरणम मम ओम नमः शिवाय गायत्री मंत्र इत्यादि मंत्रों अपौरुषेय छे। एटले के कोई मानवीय रचेला नहीं। व्यंजन शब्द वाक्य भाषा अने संगीत उत्पन्न थाय छे। नाद आकाशनो गुण छे। आकाश पंचतत्वमां अति सूक्ष्म छे। अतः तज्जन्य मंत्रो पण सूक्ष्म ज होय। मंत्र शब्दोनो एक मंत्र शब्दोनो ज बनेलो होवाथी तेनो अर्थ पण करी शकाय छे। परंतु मंत्रमां अर्थ ने ध्वनि उभयनु समान महत्व होय छे। मंत्रानुष्ठान द्वारा सत्वगुणनी वृद्धि थती होवाथी चित्त शुद्ध थाय छे। मननी निर्बळता विनष्ट थाय छे અને મનોબલ વધે છે। લક્ષ્મી યશ ઐશ્વર્ય આરોગ્ય આયુર્વૃદ્ધિ ઇત્યાદિ ભૌતિક સિદ્ધિઓ પણ સંપ્રાપ્ત થાય છે। સંક્ષેપમાં એવું કહી શકાય કે ધર્મ અર્થ કામ અને મોક્ષની સિદ્ધિ અર્થે મંત્રાનુષ્ઠાન અદ્વિતીય છે। શક્તિ અને શબ્દ શક્તિ વિભિન્ન પણ છે અને અભિન્ન પણ છે। संगीत थी पशु पक्षी अने वनस्पति पण प्रभावित थाय छे। आ नाग शक्ति छे। मधुर शब्दों थी कठोर हृदयना मनुष्यों पण कोमल हृदयना अने कठोर शब्दों थी कोमल हृदयना मनुष्यों पण कठोर हृदयना बनी जाय छे। आ शब्द शक्ति छे। तेम व्यक्त नाद अने व्यक्त शब्द मां पण शक्ति होय छे। तेम अव्यक्त नाद अने અવ્યક્ત શબ્દમાં પણ શક્તિ હોય છે। વ્યક્તનાદ વ્યક્ત શબ્દ સાંભળી શકતા હોવાથી વ્યક્ત શબ્દ સાંભળી શકાતા હોવાથી તેમને સ્થૂળનાદ અને સ્થૂળ શબ્દ કહેવામાં આવે છે। અવ્યક્તનાદ અને અવ્યક્ત શબ્દ સાંભળી શકાતા નથી તેથી તેને સૂક્ષ્મનાદ અને સૂક્ષ્મ શબ્દ કહેવામાં આવે છે। આપણી માન્યતા એવી હોય છે કે મનમાં ઉઠેલો અવ્યક્ત નાદ અથવા અવ્યક્ત શબ્દ મનમાં જ પુરાઈ રહે છે, મનની બહાર નીકળી શકતો નથી। પરંતુ આ માન્યતા યથાર્થ નથી। જેમ કાચનો ગોળો દીપકના પ્રકાશને અવરોધી શકતો નથી તેમ શરીર અવ્યક્ત નાદ અથવા અવ્યક્ત શબ્દોને અવરોધી શકતું નથી। વ્યક્ત શબ્દ કરતાં અવ્યક્ત શબ્દમાં અનેક ગણી શક્તિ હોય છે। આ જ કારણે સિદ્ધ મહાપુરુષો માત્ર અવ્યક્ત સંકલ્પ દ્વારા વિવિધ ચમત્કારો સર્જી શકે છે। પહેલી જાતિના મંત્રને જપવાનો મંત્ર કહે છે અને બીજી જાતિના મંત્રને મનન કરવાનો મંત્ર। જપવાનો મંત્ર સ્વઅલ્પ અને અલ્પ અક્ષરો કે શબ્દોનો બનેલો હોય છે અને મનન કરવાના મંત્રો બૃહદ ગ્રંથોના રૂપમાં હોય છે, અર્થાત શાસ્ત્રોના સિદ્ધાંતોને મંત્રો કહેવામાં આવે છે। અભ્યાસીએ તે સિદ્ધાંતોના વૈજ્ઞાનિક રહસ્યને સમજી ચારિત્ર વિધાન કરવાનું હોય છે, તેમજ સાધના પણ કરવાની હોય છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય આ જપવાનો મંત્ર છે। એનો અર્થ છે ભગવાન વાસુદેવને નમસ્કાર। ઓમ નમઃ શિવાય આ પણ જપવાનો મંત્ર છે। એનો અર્થ છે ભગવાન શિવજીને નમસ્કાર। ઓમ નમો નારાયણ આ મંત્રનો અર્થ છે ભગવાન નારાયણને નમસ્કાર।
શ્રી હરિ શરણ મમ, આ મંત્ર નો અર્થ છે શ્રી હરિ મારું શરણું છે, અર્થાત હું શ્રી હરિની શરણે છું. ઓમ ભૂર્ભુવસ્વ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ આ ગાયત્રી મંત્ર નો અર્થ છે કે દેવ સવિતાના વરણ કરવા યોગ્ય તેજનું અમે ધ્યાન ધરીએ છીએ, જે અમારી બુદ્ધિને પ્રેરે. ઉપર્યુક્ત ચાર મંત્રોના આરંભમાં ઓમ કહે છે અને એક મંત્રના આરંભમાં શ્રી કહે છે. ઓમ અને શ્રી બીજાક્ષર છે. બીજા શબ્દોમાં મંત્ર શક્તિનો નિવાસ હોય છે. યોગીઓ ઓમમાં રામનો અંતર્ભાવ કરી લે છે, એટલે રામ પણ બીજાક્ષર છે. એટલું જ નહીં, ઓમ અને રામ આ બંને સ્વતંત્ર અને સમર્થ મંત્રો પણ છે. આ મંત્રોના અર્થો પર દ્રષ્ટિ નિક્ષેપ કરતા આપણા મનમાં શંકા ઉત્પન્ન થવાનો સંભવ છે કે આ મંત્રો સાધકને કયા વિજ્ઞાનના આધારે સિદ્ધિ આપતા હશે. હે શિવ, હે નારાયણ, હે વાસુદેવ, હું આપને નમસ્કાર કરું છું, આ વાક્યની લાખો કે કરોડો આવૃત્તિ કરવાથી સિદ્ધિ શી રીતે જન્મતી હશે, એ સહતા બુદ્ધિગમ્ય બનતું નથી. વળી ગાયત્રી મંત્રમાં શુદ્ધ બુદ્ધિ પ્રેરે એવું સતત બોલ્યા કરવાનું છે. એવું બોલ્યા કરવાથી શુદ્ધ બુદ્ધિ શી રીતે પ્રાપ્ત થતી હશે? અનુભવથી જ સમજાય તેવી હોવાથી તેનું સાચું સમાધાન તર્ક દ્વારા થવું સંભવિત નથી. છતાં સંક્ષેપમાં એવો ઉત્તર આપી શકાય કે મંત્ર જપથી સંકલ્પ શક્તિ સશક્ત બનતી જાય છે. યોગશાસ્ત્ર તો કહે છે કે ચિત્ત શુદ્ધિ થતાં યોગીને સર્વજ્ઞતાની પણ પ્રાપ્તિ થાય છે. નાસ્તિકો તો મંત્ર જપ કરનારાને મૂર્ખા જ ગણાવે છે. તેઓ હસતા હસતા કહે પણ છે કે જ્યાં ઈશ્વર જેવું કાંઈ પ્રાણી જ નથી ત્યાં મંત્રની સિદ્ધિ થાય છે. મહાબુદ્ધિમાનોનું જ્ઞાન એમના સ્વતંત્ર ઉપયોગ અર્થે જ રહેવા દઈએ અને આપણા જ્ઞાનનો જ ઉપયોગ આપણે કરીએ તે જ યોગ્ય ગણાશે. જે લોકો પોતાને અત્યંત બુદ્ધિમાન માનતા હોય છે તેઓ સાચા બુદ્ધિમાન હોતા નથી, પરંતુ અતિશય ચંચળ, વાચાળ, દુરાગ્રહી અને અશ્રદ્ધાળુ હોય છે. સાચા બુદ્ધિમાનો ચિંતક, મિતભાષી, સત્યાગ્રહી અને શ્રદ્ધાળુ હોય છે. વિધિયુક્ત અપૌરુષે મંત્ર પ્રાપ્ત કરી તેનો જપ કરવો જોઈએ. જપ જપી શકાય અને લખી પણ શકાય. સદગુરુ પાસેથી મંત્ર દીક્ષા લીધા વિના પણ અભિષ્ટ મંત્રનો જપ કરી શકાય છે, પરંતુ તેમાં માર્ગદર્શનના અભાવે વાંછિત પ્રગતિ થતી નથી. જેમ રોગીઓ નિષ્ણાત ડોક્ટરોની સલાહ કરનારાઓ નિષ્ણાત વકીલોની અને વિદ્યાર્થીઓ કુશળ આચાર્યોની સહાયતા લે છે, તેમ સાધકોએ પણ સિદ્ધ પુરુષોની સહાયતા લેવી જોઈએ. જો જાપકને મંત્ર પર શ્રદ્ધા ન હોય પરંતુ મંત્રદાતા પર અચલ શ્રદ્ધા હોય તો પણ મંત્ર સિદ્ધિ થાય છે. મંત્રાનુષ્ઠાનના ત્રણ પ્રકાર છે, સામાન્ય, મધ્યમ અને ઉત્તમ. અધિક વ્યવસાયી સ્ત્રી પુરુષો મધ્યમ અને નિર્વ્યવસાયી સ્ત્રી પુરુષો ઉત્તમ મંત્ર અનુષ્ઠાન કરી શકે છે. અનુષ્ઠાનમાં મંત્રનું જેટલું મહત્વ હોય છે તેટલું મહત્વ વિધિનું હોય છે. વિધિ મંત્રનો પાયો છે. જો તે પાયો દૃઢ નથી હોતો તો મંત્ર સિદ્ધિ થતી નથી. ચાળણીમાંથી કોઈ દિવસ જળ સંચય થઈ શકે? ના. જે પાત્રમાં જળ ભરવું હોય તે પાત્ર છિદ્ર વિહોણું હોવું જોઈએ, તો જ તેમાં જળ સંચય થઈ શકે. તે જ રીતે નિર્દોષ વિધિ દ્વારા જ મંત્ર સિદ્ધિ થઈ શકે. ભાઈએ મારી સમક્ષ એમનું દુઃખ વર્ણવ્યું.
मैं तमने दुख निवारण अर्थे मंत्रानुष्ठान करवानु सूच्यू अने नीचे प्रमाणे मार्गदर्शन आप्यू। शू आप्यू? माक्षर महा चैत्र श्रावण आसो ने अधिक मास मा सवा लाख अभीष्ट मंत्रों जप दूध पर अथवा दूध ने फल पर रही ने करजो। ते न अनुकूल आवे तो तेमा शाक उमेरजो, ते न अनुकूल आवे तो एक वार अलूनु भोजन करजो, अने ते न अनुकूल आवे तो एक वार साधु नित्य नु भोजन जमजो। प्रातः काले अने सायंकाले स्थिर चित्ते भगवान ने प्रार्थना करजो, ब्रह्मचर्य ने मौन पाळजो, मन न पड़ाए तो मात्र अमुक समय बोलजो, तेम न करी शकाय तो मितभाषी बनजो, जो बनी सके तो एकांत में ज रहेजो, तेम न थई सके तो बधानी वच में ज रहेजो, अने बहारना वातावरण थी मन में विक्षेप न थाय ते माटे काळजी राखजो। समय मळे तो श्रीमद गीता, श्रीमद भागवत, रामायण, महाभारत अथवा उपनिषदो वाँचजो अने विचारजो। अन्न पची जाए तेटलो प्रतिदिन व्यायाम करजो, मन ने प्रसन्न राखजो, शेतरंजी पर शयन करजो, क्षौर कर्म हजामत न करावशो। सामान्य रीते प्रतिदिन 50-100 माळानो नियम राखजो, उपर्युक्त नियमो सवा वर्ष सुधी पाळजो। एक दिवस जारे आ उपाय बीजा एक कोई ने जणाव्यो त्यारे मारी पासे बैठेला एक भाईए हसता हसता कह्युं, गुरुजी आपे तो न्यायाधीश नी माफक आ भाई ने हवा वर्षनी सजा ठोकी दीधी। मैं तेमना समक्ष सत्य प्रस्तुत कर्युं के भाई मैं सवा वर्षनी सजा ठोकी नथी, आ भाई अत्यारे ए सजा तो भोगवी ज रह्या छे, ते सजा ने घटाड़वानो उपाय बतायो छे, सजा नु पल्लू तो सामे छे, मैं तो ए पल्ला में कई उमेरू नथी, बीजा पल्ला में ज उमेरू तेमनी सजा अड़वी थी जाए। खरेखर जेमने दुख नथी तेमने तो आ जप लप जेवा ज लागे छे, परंतु जेमने खरेखर दुख छे तेमने माटे आ तप छे, लप नहीं। दुष्कर्मना दुखो कोई उपाय घटता नथी, छता सत्कर्म थी घटी गयेला प्रतीत थाय छे। ज्यारे डॉक्टर रोगियों ने इंजेक्शन आपे छे अथवा तेमनु ऑपरेशन करे छे त्यारे तेमनो आशय रोगियों ने वधु दुख आपवानो होतो नथी, सुख ज आपवानो होय छे। जपानु स्थान पण आध्यात्मिक इंजेक्शन छे अथवा ऑपरेशन ज छे, तेमां दुखी ने दुख देवानो आशय होतो नथी, सुख देवानो ज आशय होय छे। उत्तम जप अर्थे उत्तम स्थान नी अपेक्षा रहे छे, परंतु सामान्य जप तो गमे ते स्थान में करी शकाय छे, जो के तेमा पण असंख्य अंतरायो तो होय छे, ते अंतरायो प्रत्यक्ष दूरलक्ष्य कर्या विना उत्तम जप करी शकाता नथी। उत्तम जप के लिए उत्तम स्थान अपेक्षित है, परंतु सामान्य जप तो चाहे उस स्थान पर कर सकते हैं, हालांकि उसमें भी असंख्य अंतराय तो होते ही हैं। इन अंतरायों के प्रति दुर्लक्ष्य किए बिना उत्तम जप करना संभव नहीं है। जापक कोई मोटा नगर में रहते हो, एक ज ओरली हो, तेमा सभ्यो अधिक हो, एकांत सी रीते मळे, ओरली में घोंघाट हो, बहार चार दिशा में पण घोंघाट होय, अने वधारमां मन में पण घोंघाट होय, आवी अवस्था में उत्तम जप करवा ते कपरी कसोटी छे। जप में सर्वप्रथम मन ने स्वस्थ बनावू पड़े छे। मन ने स्वस्थ बनावू एटले समस्त चिंताओं ने धक्का मारीने बहार काढ़वी। आ कार्य अतिशय दुष्कर छे, छतां जो साधक में जप करवानी उत्कट अभिलाषा होय छे तो ते सुकर बनी जाए छे। तेने पण तेने माटे साधके निष्पृहतानो आश्रय ले मन ने तैयार करवानु रहे छे। जे थवानु छे तेज कदापि मिथ्या थशे नहीं, तो पछी निरर्थक चिंता शा माटे करवी, आवु विचारी तेने एटले के जप करनारे संपूर्ण निश्चित
निश्चिंत बनी जवू जो प्रेमपूर्वक श्री प्रभुजी प्रार्थना करवी जो श्री हरिना स्मरण मात्र थी बाह्य वातावरण में अंतःकरण में पवित्रता प्रगटे छे। आ प्रार्थना जप नु प्रवेश द्वार छे। श्री प्रभुजी समस्त विश्व में विश्वना संरक्षक छे। तेवो मारू संरक्षण अवश्य करशे एवी अचल श्रद्धा साथे साधके जपनो आरंभ करवानो होय।